નમસ્કાર, હું છું સોનલ ચૌહાણ. આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી લઈશું આજની હેડલાઇન્સ પર. શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે શનિવારે વધુ 295 પોઝિટિવ કેસ તો વધુ 16 ના કોરોનાથી મોત નિપજ્યા. કોરોના કાળમાં સુરતમાં સંજીવની સમાન ટોઝિલી ઝુંબેબ ઇન્જેક્શનનું ડુપ્લિકેટ કરી વેચવાના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો. કતારગામ નારાયણનગર ગ્રીન પાર્ક સોસાયટી વિભાગ એક પાસે આવેલ રાજ જ્વેલર્સ નિશાન બનાવી તસ્કરો લાખોની મત્તા ચોરી કરી ભાગી છૂટ્યા. સુરતથી અમરેલી જઈ રહેલી ટ્રાવેલ્સની બસમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા કેમેરામાં કેદ થયા. કોરોનાની મહામારી વચ્ચે આઈફોલો સાથે ટ્રાફિક પોલીસ દ્વારા અડાજણમાં આયુર્વેદિક અક્સિર ઇલાજ જેવા ઉકાળાનું વિતરણ શરૂ કરાયું. ઉધના સોનના અધિકારીઓ બેલદારો દ્વારા દારૂની પાર્ટી યોજાઈ રહી છે. દારૂની પાર્ટી કરતા ડ્રાઈવર અને બેલદારો કેમેરામાં કેદ થઈ જવા પામ્યા. સુરત મનપાની કોર્ટ સફેદ રોડ ખાતે આવેલ પેથોલોજીકલ લેબોરેટરીનું જર્જરિત બાંધકામ ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જશે તેમ લાગી રહ્યું છે. અને વરાછા પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અંગે જાગૃત કરાયા. હવે વિગતથી જોઈએ. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે શનિવારે વધુ 295 પોઝિટિવ કેસ તો વધુ 16 ના કોરોનાથી મોત નિપજ્યા હતા. સુરત શહેર અને જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે નવા 295 કેસ નોંધાયા છે, જેથી કોરોના દર્દીઓની કુલ સંખ્યા 9,996 પર પહોંચી છે. શહેરમાં આજે 203 અને જિલ્લાના 92 જિલ્લામાંથી નોંધાયા છે. આજે કુલ 16 મોત સામે આવ્યા છે, જેથી મૃતકોની સંખ્યા 432 થઈ છે, જેમાંથી શહેરના 375 અને જિલ્લાના 57 દર્દીઓનો સમાવેશ થાય છે. આજે શહેરમાંથી 198 દર્દીઓ અને જિલ્લામાંથી 78 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાતા ઘરે મોકલવામાં આવ્યા છે, જેથી કુલ 6,391 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે, જેમાંથી જિલ્લાના 945નો સમાવેશ થાય છે. વધુમાં નવા નોંધાયેલા પોઝિટિવ દર્દીઓમાં કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર કરનાર એકતા ટ્રસ્ટના એક સભ્ય ફિરોઝ મલિકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 5 ડોક્ટર, 10 રત્ન કલાકાર, 16 ટેક્સટાઇલ કર્મીઓ સહિત અનેક કોરોનાની ચપેટમાં આવ્યા હતા. એસએમસીના કતરગામ ઝોનના લેબ ટેકનિશિયન, એસએમસીના સિવિલ એન્જિનિયર, રાંદેર ઝોનના ડેપ્યુટી ઓડિટર, લીંબાય ઝોનના ક્લાર્ક, રાંદેર ઝોનના ડોક્ટર, જ્વેલરી શોપમાં કામ કરનાર, કતરગામમાં રહેતા સ્મિવેરના અને ડીજીવીસીએલના કર્મી, ફોટોગ્રાફર, કેટરર અને કિરણ હોસ્પિટલના કર્મચારી સંક્રમિત થયા હતા. નવમાળીના ટાઈપિસ્ટ, ઓટો સ્પેરપાર્ટની દુકાન ચલાવનાર, એપલ હોસ્પિટલના ડોક્ટર, કિરણ હોસ્પિટલના વોચમેન, બાપ્સ હોસ્પિટલના હાઉસકીપિંગ સ્ટાફ, રિલાયન્સ કર્મચારી, સ્વિમેનની સ્ટાફ નર્સ, શાકભાજી વેચનાર, ટ્રાફિક પોલીસ અને સિવિલ હોસ્પિટલના ડોક્ટર સહિત અનેક સંક્રમિત થયા હતા. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. કોરોના કાળમાં સુરતમાં સંજીવની સમાન ટોસિલિઝુમાબ ઇન્જેક્શન ડુપ્લિકેટ કરી વેચવાના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો છે. કોરોનાના દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ટોસિલિઝુમેબ નામના મોંઘી કિંમતના ઇન્જેક્શનમાં નફાખોરી બાદ હવે નકલી ઇન્જેક્શન બનાવીને વેચવાનું કૌભાંડ ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી દ્વારા સુરતથી ઝડપી લેવામાં આવ્યું છે. અમદાવાદમાં વેચાતા નકલી ઇન્જેક્શનના તાર સુરત સુધી પહોંચ્યા હતા અને નકલી ઇન્જેક્શન બનાવનારને ઝડપી લેવામાં આવ્યો હતો, જે ઇન્જેક્શન વિશ્વમાં એકમાત્ર સ્વિટ્ઝર્લેન્ડની કંપની બનાવે છે. તેવા નકલી ઇન્જેક્શન સુરતનો રહીશ પોતાના ઘરે બનાવતો હતો. વાત એમ છે કે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડોક્ટર એચજી કોસે જણાવ્યું કે અમદાવાદ ભુયંગદેવ ખાતે આવેલી સંજીવની હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દી લતાબેન બલુદા અને ડોક્ટર દેવાંગ સાહ દ્વારા ટોસિલિઝુમેબ 400 mg ઇન્જેક્શન પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું હતું. દર્દીના સગા ઇન્જેક્શનના 3 બોક્સ જેનિક ફાર્માના લાવીને આપ્યા હતા. ડોક્ટરે આ ઇન્જેક્શન આપ્યા પછી ગુણવત્તામાં શંકા જતા ફરિયાદ કરાઈ હતી.
જેથી તંત્ર દ્વારા તપાસ થતા દર્દીને સગાની પૂછપરછમાં ઇન્જેક્શન સાબરમતી વિસ્તારના ફાર્મસી ખાતેથી 1,35,000માં બિલ વગર મેળવ્યા હોવાનું જણાવ્યું હતું। આ ફાર્મસીની તપાસ કરતા તેમણે ચાંદખેડા વિસ્તારના હર્ષ ભરતભાઈ ઠાકોર પાસેથી બિલ વગર 80,000માં 4 બોક્સ ખરીદ્યા હતા। હર્ષ ઠાકોર આ ઇન્જેક્શન પાલેડના હેપી કેમિસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના માલિક નિલેશ લાલીવાલા પાસેથી વગર બિલે 70,000માં 4 બોક્સ ખરીદ્યા હોવાનું જણાવ્યું હતું। આ બોક્સ ખરીદીને હર્ષ ઠાકોરે ઇન્જેક્શનના બોક્સની ડિઝાઇન ફોટોશોપમાં એડિટ કરીને બનાવટી ટોસિલિઝુમેબ નામનું લખ્યું હતું। લાલીયાવાલીએ આ ઇન્જેક્શન સુરત ખાતેથી સોહેલ ઇસ્માઇલ તાઈ નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યા હોવાનું જણાવતા અધિકારીઓએ સુરતમાં ઇસ્માઇલ તાઈના ઘરે દરોડા પાડતા ફિલિંગ મશીન, સીલિંગ મશીન, કોડિંગ મશીન, રો મટીરિયલ, પેકિંગ મટીરિયલ મળી આવ્યા હતા, જેથી આ તમામ સાથે કુલ 8,00,000નો મુદ્દામાલ જપ્ત કરીને અન્ય ઇન્જેક્શન તપાસ માટે કબજે લેવામાં આવ્યા છે। આ તમામ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। હાલ તો કોરોના કાળમાં સુરતમાંથી મોતનો સામાન બનાવી રાજ્યભરમાં સપ્લાય થતું હોવાનું સામે આવતા લોકોમાં પણ ભારે ફિટકાર જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત। કતરગામ નારાયણનગર ગ્રીન પાર્ક સોસાયટી વિભાગ એક પાસે આવેલ રાજેશ વેલર્સને નિશાન બનાવી તસ્કરો લાખોની મદદ ચોરી કરી ભાગે છૂટ્યા હતા। કતરગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતરગામ નારાયણનગર સામે આવેલ યોગી કૃપા એપાર્ટમેન્ટમાં રહેતા ઘનશ્યામ સોનીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ગ્રીન પાર્ક સોસાયટી વિભાગ એક પાસે રાજ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે અને તેઓની દુકાનને અજાણ્યા બે સમયે નિશાન બનાવી દુકાનનું શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશી દાગીના તેમજ રોકડ રૂપિયા મળી 1,88,000થી વધુની મત્તા ચોરી કરી ભાગી છૂટ્યા હતા। હાલ તો બનાવ અંગે કતરગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત। સુરત થી અમરેલી જઈ રહેલી ટ્રાવેલ્સની બસમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા કેમેરામાં કેદ થયા છે। સુરત થી અમરેલી જતી બસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા હોવાનું સામે આવ્યું છે, જેમાં સુરત થી અમરેલી જઈ રહેલી શિવમ ટ્રાવેલ્સની બસમાં 70 પેસેન્જરની જગ્યાએ 37 પેસેન્જર બેસાડ્યા હતા। એસટી દ્વારા 290 રૂપિયા ભાડું લેવાય છે, ત્યાં ટ્રાવેલ્સ દ્વારા 500 રૂપિયા હોવા છતાં 1,000 રૂપિયા ભાડું વસૂલી મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યા છે। સાથે ચેકપોસ્ટ પર એક બસના 38 પેસેન્જરોની સ્ક્રીનિંગ કરી બે બસના પેસેન્જર બતાવવામાં આવી રહ્યા છે। હાલ તો મામલે તાત્કાલિક સુરત તંત્ર દ્વારા તપાસ કરાવતી ટ્રાવેલ્સ વાળાઓ સામે પગલાં લેવામાં આવે તેવી જરૂરિયાત છે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત। કોરોનાની મહામારી વચ્ચે આઈફોલો સાથે ટ્રાફિક પોલીસ દ્વારા અડાજણમાં આયુર્વેદિક અક્ષીર ઇલાજ જેવા ઉકાળાનું વિતરણ શરૂ કરાયું છે। હાલ સુરત શહેર પોલીસ દ્વારા આઈફોલો કેમ્પેઇન શરૂ કરાયું છે। 21 દિવસ સુધી ચાલનાર આ આઈફોલો કેમ્પેઇન સાથે ટ્રાફિક અને સુરત પોલીસ લોકોને ટ્રાફિકના નિયમો સાથે હાલની મહામારી કોરોના અંગે પણ જાગૃત કરી રહી છે। ત્યારે અડાજણ સ્ટાર બજાર ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા આઈફોલો કેમ્પેઇન સાથે કોરોના સામે રક્ષણ આપતું આયુર્વેદિક ઉકાળાનું પાણી વિતરણ કરાયું હતું। 21 દિવસ સુધી જે આઈફોલો કેમ્પેઇન અમારું ટ્રાફિક જાગૃતિની ચાલી રહ્યું છે, એની સાથે સાથે અમે આજથી આ સ્ટાર બજાર ખાતે લોકોની તંદુરસ્તી સારી રહે એવા શુભ હેતુથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે આજથી। આઈફોલો કેમ્પેઇન હાલ શહેરમાં સફળ થઈ રહ્યો છે, ત્યારે હવે પોલીસે કોરોના સામે પણ લોકોને રક્ષણ આપવા ઉકાળાનું વિતરણ કરી ખરેખરમાં પોતાની સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત। ઉધના ઝોનના અધિકારીઓ બિલદારો દ્વારા દારૂની પાર્ટી યોજાઈ રહી છે। દારૂની પાર્ટી કરતા ડ્રાઈવર અને બિલદારો કેમેરામાં કેદ થઈ જવા પામ્યા છે। સુરતમાં કોરોના કાળ જાણે મનપાના કર્મચારીઓ માટે અવસર હોય તેમ દારૂની મહેફિલ કરી રહ્યા છે। રાંદેર ઝોન બાદ હવે ઉધના ઝોનનો વિડીયો વાયરલ થયો છે। રાંદેર ઝોનમાં દારૂની મહેફિલ કરતા બેલદાર ડ્રાઈવર સહિતના સસ્પેન્ડ કર્યા બાદ ઉધના ઝોનના વાહન ડિપોમાં ચાલી રહેલ દારૂની પાર્ટીનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે હવે આ મામલે મનપા કમિશનર શું પગલાં લેશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત। સુરત મનપાની કોટસફીલ રોડ ખાતે આવેલ પેથોલોજીકલ લેબોરેટરીનું જર્જરિત બાંધકામ ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જશે તેમ લાગી રહ્યું છે। જર્જરિત મિલકતોમાં નોટિસો પાઠવીને મિલકતદારો વિરુદ્ધ સુરત મનપા દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે। ત્યારે ભાગળ કોટસફીલ રોડ પર આવેલ સુરત મહાનગરપાલિકા સંચાલિત પેથોલોજીકલ લેબોરેટરીનું જર્જરિત બાંધકામ ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જશે તેમ લાગી રહ્યું છે। મેઇન સ્વિચોનું ઇલેક્ટ્રોન ખુલ્લું વાયરિંગ અને છતમાંથી ગળતું પાણી રોકડા માટે લગાડેલ પ્લાસ્ટિક છતમાંથી ખરેલા પોપડા મોટી જાનહાની સર્જી શકે તેમ છે। જો કે તેમ છતાં મનપાના અધિકારીઓ આ તરફ ધ્યાન ન આપી દુર્ઘટનાને જાણે આમંત્રણ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત। વરાછા પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અંગે જાગૃત કરાયા હતા। કોરોનાની મહામારીમાં મનપા તંત્ર સાથે હવે પોલીસ પણ લોકોને જાગૃત કરી રહી છે, ત્યારે સુરતની વરછા પોલીસ દ્વારા કોરોના સામેની લડાઈ જીતવા માટે શેરીઓમાં જે પ્રજાને સમજાવી માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અને
કામ વગર ઘર બહાર ન નીકળવા સહિતની માહિતી આપી જાગૃત કરાયા હતા. વરાછા પોલીસ સાથે શહેરની અન્ય પોલીસ પણ મનપા તંત્ર સાથે મળીને લોકોને જાગૃત કરી રહી છે. ब्यूरो रिपोर्ट एलगिस्टार न्यूज सूरत. अंतमा समाचारों समाप्त करता पहले एक नजर करी लेसो आज ने हेडलाइंस पर. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે શનિવારે વધુ 295 પોઝિટિવ કેસ તો વધુ 16 ના કોરોનાથી મોત નિપજ્યા. કોરોના કાળમાં સુરતમાં સંજીવની સમાન ટોઝિલી ઝુંબેબ ઇન્જેક્શનનું ડુપ્લિકેટ કરી વેચવાના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો. કતારગામ નારાયણનગર ગ્રીન પાર્ક સોસાયટી વિભાગ એક પાસે આવેલ રાજ જ્વેલર્સનું નિશાન બનાવી તસ્કરો લાખોની મત્તા ચોરી કરી ભાગી છૂટ્યા. સુરતથી અમરેલી જઈ રહેલી ટ્રાવેલ્સની બસમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા કેમેરામાં કેદ થયા. કોરોનાની મહામારી વચ્ચે આઈફોલો સાથે ટ્રાફિક પોલીસ દ્વારા અડાજણમાં આયુર્વેદિક અક્સીર ઇલાજ જેવા ઉકાળાનું વિતરણ શરૂ કરાયું. ઉધના સોનના અધિકારીઓ બેલદારો દ્વારા દારૂની પાર્ટી યોજાઈ રહી છે. દારૂની પાર્ટી કરતા ડ્રાઈવર અને બેલદારો કેમેરામાં કેદ થઈ જવા પામ્યા. સુરત મનપાની કોર્ટ સફેદ રોડ ખાતે આવેલ પેથોલોજીકલ લેબોરેટરીનું જર્જરિત બાંધકામ ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જશે તેમ લાગી રહ્યું છે. અને વરાછા પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અંગે જાગૃત કરાયા. સમાચારો વધુ સમાચારો માટે જોતા રહીશું એલ્સ્કે સ્ટાર ન્યૂઝ ચેનલ.